આજે આપણે ફરાળી મુઠિયા બનાવીશું। ફરાળી મુઠિયા બનાવવા ખૂબ જ સરળ છે। આ મુઠિયા ખૂબ જ સોફ્ટ બને છે। તેને તમે ફરાળમાં સવારે અથવા સાંજે ડિનરમાં પણ સર્વ કરી શકો છો। આપને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે આપેલ બેલ આઇકોન પણ જરૂર પ્રેસ કરજો। આ વિડીયોને દરેક ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। ફરાળી મુઠિયા માટે મેં અહીં એક કપ સાંબો લીધેલો છે। આ સાંબાને આપણે મિક્સરમાં સારી રીતે દળી લેશું। હવે આપણે જે દળેલો સાંબો છે તેને લેશું। જેટલો સાંબો લીધો છે એક કપ જેટલો, તેટલો જ રાજગડાનો લોટ લેશું। મેં અહીં તૈયાર પેકેટમાં મળે છે તે જ લોટ લીધેલો છે। સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી આદુ મરચાની પેસ્ટ, એક ચમચી તલ, એક ચમચી લાલ મરચું ઉમેરશું। મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો। અડધી ચમચી ખાંડ, એક લીંબુનો રસ, એક કપ દૂધી ઉમેરી દેશું। જો તમે બટેટું ઉમેરવા માંગતા હો તો અડધો કપ દૂધી અને અડધો કપ બટેટું ઉમેરી શકો। બે ચમચી બારીક કાપેલ કોથમીર ઉમેરી દઈશું, બે ચમચી તેલનું મોણ ઉમેરીશું અને બે ચમચી ખાટી છાશ ઉમેરીશું। આ લોટ બાંધવા માટે આપણે કોઈ પાણીનો ઉપયોગ નથી કરવાનો। ફરાળી મુઠિયામાં જો તમે હળદર ખાતા હોય તો હળદર પણ ઉમેરી શકો છો। જો લોટ ઢીલો થઈ જાય તો તમે વધારે લોટ ઉમેરી શકો છો, અથવા લોટ કઠણ હોય તો થોડું શાકભાજી ઉમેરી દેવું, પણ આ લોટ બાંધવામાં તમારે પાણીનો ઉપયોગ ન કરવો। ફરાળી મુઠિયાના લોટમાં આપણે કોઈ બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો, તો પણ આ મુઠિયા ખૂબ જ સોફ્ટ બનશે। લોટને આપણે 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું। 10 મિનિટ બાદ આપણો લોટ સેટ થઈ ચૂક્યો છે, તો તેમાંથી આપણે મુઠિયા વાળી લેશું। મુઠિયાની સાઈઝ તમને ગમે તે રીતે તમે પસંદ કરી શકો છો। મુઠિયાને તેલથી ગ્રીસ કરેલી ચાણીમાં રાખી દઈશું। હવે આપણે ફરાળી મુઠિયાને સ્ટીમ કરી લેશું। તપેલીમાં પાણીને ગરમ કરી લીધું છે, તેની પર આપણા મુઠિયા ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 20-25 માટે પકાવી લઈશું। જો તમારી પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરમાં પણ કરી શકો છો, પણ તમારી પાસે સ્ટીમર ન હોય તો તમે આ રીતે તપેલીમાં પણ ફરાળી મુઠિયા સ્ટીમ કરી શકો છો। 25 મિનિટ બાદ આપણે ઢોકળાને ચેક કરી લેશું। આપણા ઢોકળા સારી રીતે પાકી ગયા છે। હવે આ ફરાળી મુઠિયાને આપણે સારી રીતે ઠંડા કરી લેશું। ફરાળી મુઠિયાને આપણે સમારી લેશું। ફરાળી મુઠિયા ઠંડા થાય પછી જ સમારવા। આ મુઠિયામાં તમે જે વસ્તુ ફરાળમાં ઉપયોગમાં ન લેતા હોય તે તમે સ્કીપ કરીને પણ આ ફરાળી મુઠિયા બનાવી શકો છો। આ ફરાળી મુઠિયામાં આપણે કોઈ બેકિંગ સોડા કે બેકિંગ પાવડર નથી ઉમેર્યો, છતાં પણ આ મુઠિયા ખૂબ જ સોફ્ટ બને છે। તો ફરાળી મુઠિયાને વઘારવા માટે મેં અહીં 3 ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે। તેમાં 1/2 ચમચી જીરું ઉમેરી દેશું, 1 લાલ મરચું, 1 ચમચી તલ ઉમેરી દેશું, લીમડાના પાન ઉમેરી દેશું, તેમાં આપણે મુઠિયા ઉમેરી દેશું। મુઠિયાને સારી રીતે સાંકળી લેશું। ધીમા તાપ પર મુઠિયાને સારી રીતે સાતડશું। 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, આ મારો હોમમેડ ગરમ મસાલો છે। 1 ચમચી જેટલી કોથમીર પણ ઉમેરી દઈશું। આટલા મુઠિયામાંથી તમે 2-3 જણ વ્યક્તિ માટે સર્વ કરી શકો છો। ફરાળી મુઠિયાને આપણે સર્વ કરીશું। આ ફરાળી મુઠિયાને મેં કોથમીરની લીલી ચટણી સાથે સર્વ કર્યા છે। તમે
તમે ટો કેચઅપ પણ સર્વ કરી શકો છો।